ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ બે વિષય ગુજરાતી પાઠ 9 આપણે સૌ તોફાની, એનું આવે આપણે પાના નંબર 125. તો અહીંયા આપણે બાળકો જોઈએ કે નીચે આપેલા શબ્દો ધ્યાનથી વાંચો અને વિચારો કે આમાં એવું શું છે જે માણસ બનાવી શકે અને એવું શું છે શું શું છે જે માણસ ન બનાવી શકે. એટલે આમાં તમને અમુક વસ્તુઓ આપી છે બાળક, એ માણસ બનાવે છે કે માણસ નથી બનાવી શકતો એ આપણે જુદું પાડવાનું છે. તો શંખ, છીપલું, માળા, કાગળની હોડી, રેતીના બંગલા, આકાશ, માછલી, પાણી, રેતી, ઢીંગલી, ખુરશી, ટેબલ, સૂર્ય, આ ઉપરાંત બંને ખાના માટે 4-5 શબ્દ ઉમેરો. એટલે અહીંયા જે બાળકો આપણને શબ્દો આપ્યા છે એ આપણે અહીંયા માણસ બનાવી શકીએ. જે માણસ બનાવી શકતું હોય તે આ ખાનામાં લખવાનું અને માણસ ન બનાવી શકે તે આ ખાનામાં લખવાનું છે. તો પહેલું છે શંખ. તો શંખ આજે માણસ બનાવી શકે ના બનાવી શકે એ દરિયામાં એની મેળે બને છે. તો માણસ ન બનાવી શકે એમાં શું આવશે? પહેલું તો શંખ. પછી છીપલું. છીપલું પણ માણસ બનાવી શકતું નથી. કેમ? કારણ કે એ દરિયામાંથી જ આપણને મળે છે. તો છીપલું પણ શેમાં આવશે? માણસ ન બનાવી શકે એમાં આવશે. માળા. તો આજે કોઈ પણ પ્રકારની માળા હોય, ફૂલોની હોય કે પછી મોતીની હોય, તો એ આપણે માણસ જાતે બનાવી શકે છે. એ માણસ દ્વારા જ બનાવવામાં આવે છે એટલે અહીંયા લખાય આપણે કે માળા. કાગળની હોળી. તો કાગળની હોળી આપણે માણસ બનાવી શકીએ, બરાબર? તો અહીંયા આવશે કાગળની હોળી. રેતીના બંગલા. તો રેતીના બંગલા પણ માણસ બનાવી શકે છે. તો અહીંયા આપણે લખવાનું રેતીના બંગલા. આકાશ. તો આકાશ છે એ બાળકો આપણે બનાવી શકીએ ના. એ કોણ બનાવે? એ ભગવાનનું બનાવેલું છે આકાશ, એટલે એ માણસ બનાવી શકે નહીં. એટલે અહીંયા આવશે આકાશ. માછલી. તો માછલી આપણે બનાવી શકીએ ના. એનામાં જીવ કોણે મૂક્યો છે? ભગવાને મૂક્યો છે, એટલે માછલી પણ માણસ બનાવી ન શકે. એટલે અહીંયા આવશે માછલી. પાણી. પછી પાણી છે એ બાળકો આપણે બનાવ્યું છે ના. એ આપણને આકાશમાંથી વરસાદ રૂપે મળે છે, પણ એ વરસાદ આપણને કોણ આપે છે? ભગવાન આપે છે. તો પાણી પણ માણસ બનાવી શકતું નથી, એટલે અહીંયા લખાય માણસ ન બનાવી શકે એમાં પાણી. રેતી. પછી રેતી આપણે બનાવી શકીએ ના બનાવી શકીએ? રેતી પણ આપણને દરિયાના પાણીના પ્રવાહથી મળે છે, એટલે અહીંયા લખવાનું રેતી. ઢીંગલી. ઢીંગલી આજે આપણે બનાવી શકીએ. આપણે કપડાની બનાવીએ, પ્લાસ્ટિકની બનાવીએ, રૂમાંથી બનાવીએ, કપડાના ગાભામાંથી ઢીંગલી બનાવીએ, તો એ માણસ બનાવી શકે છે. તો અહીંયા આવશે ઢીંગલી. ખુરશી. તો ખુરશી પણ આજે લાકડામાંથી બનતી હોય તો એ સુથાર બનાવે, લોખંડમાંથી બનતી હોય તો એ લુહાર બનાવે, પ્લાસ્ટિકમાંથી બનતી હોય તો પણ તેનો કારીગર તે ખુરશી બનાવે છે, એટલે એ માણસમાંથી બને છે, એટલે અહીંયા આવશે ખુરશી. ટેબલ. તો ટેબલ પણ આજે માણસ બનાવે છે, કારણ કે એકલું લાકડું હોય એનું કોઈ એમને એમ ટેબલ બને, આજે કોઈ માણસ એને કાપીને એનો આકાર લઈને બનાવે ત્યારે જે ટેબલ બનાવે છે ને, એટલે એ પણ માણસ બનાવે છે, એટલે અહીંયા આવશે ટેબલ. પછી સૂર્ય. તો સૂર્ય આજે માણસે થોડો બનાવ્યો છે, સૂર્ય તો આકાશમાં હોય છે અને આકાશ કોણે બનાવ્યું છે? ભગવાને. તો આકાશમાં જે વસ્તુ રહેતી હોય એ પણ ભગવાને જ બનાવી હોય ને, એટલે સૂર્ય પણ આકાશમાં હોય છે, તેથી તે ભગવાને બનાવ્યો છે, માણસે બનાવ્યો નથી, એટલે માણસે ન બનાવી શકે. એમાં છેલ્લે શું આવશે? સૂર્ય. એટલે આ રીતે બાળકો માણસ બનાવી શકે અને માણસ ન બનાવી શકે એ આપણે અલગ અલગ ખાનામાં લખવાનું છે. થેન્ક યુ.